સુરતના ભેસ્તાન ખાતે શ્રમજીવી પરિવારની માસૂમ વાળાને ડોક્ટરે ઇન્જેક્શન મૂક્યા બાદ તબિયત લથડી હતી અને ત્યારબાદ માસૂમનું મોત નિપજ્યું હતું, જેથી માસૂમનું પીએમ કરતા તબીબીની બેદરકારી સામે આવી હતી. સુરતના ભેસ્તાન ખાતે રહેતા નરગીસનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની એક વર્ષની દીકરી ફાતિમા 15 ફેબ્રુઆરી પોતાના ઘરમાં રમી રહી હતી. દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવી તીક્ષ્ણ વસ્તુ લાગી હતી. દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા. સમીમે બાળકીને 3 ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લાવ્યા હતા. ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળીને બેભાન થઈ ગઈ હતી, જેથી દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબોએ મૃત જાહેર કરી હતી. આ અંગે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન અપાયાથી મોત એનું બહાર આવ્યું હતું, જેથી ભેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તો સમીમ પાસે BEMSની ડિગ્રી હતી. આ ડિગ્રી ધારક એલ્યુપેથીની સારવાર કરી ન શકે તેમ હોવા છતાં સારવાર કરી હતી, જેથી પોલીસે આરોપી તબીબ સમીમ અંસારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત.